જે પ્રાઇવેટ કેપેક્સ ગવર્મેન્ટ કેપેક્સ પર એક નજર કરી જે અપડેટ આવી રહી છે એપ્રિલથી નવેમ્બર 2022ની વાત કરીએ તો એક ઉછાળો આપણને જોવા મળ્યો છે કે પ્રી કોવિડ લેવલ્સથી અગર સરખામણી કરીએ તો ખાસ કરીને 52.9% એક વધારો આપણે જોઈ રહ્યા છીએ પ્રાઇવેટ કેપેક્સમાં. નિર્મલ બંગ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ જે છે એમનો આ એક રિપોર્ટ છે. સાથે એપ્રિલથી નવેમ્બરની જે જાહેરાતો છે એના પર નજર કરી લઈએ. ખાસ કરીને તો FY20માં 5.6 ટ્રિલિયન રૂપીઝ પર જે છે એ હવે FY23નું જે અનુમાન છે 8.5 ટ્રિલિયન રૂપીઝનું, તો આ એક રિપોર્ટમાં આવી રહ્યું છે. પ્રાઇવેટ કેપેક્સની આપણે વાત કરી રહ્યા છીએ. સાથે જ FY23 પ્રાઇવેટ કેપેક્સ પર નજર કરીએ તો જે રિપોર્ટ છે એના મુજબ કેમિકલ સેક્ટર તરફથી એક સપોર્ટ મળતો અહીંયા દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત વેલ્યુ દ્વારા આશરે 45% કુલ પ્રોજેક્ટ્સ જે છે એ પણ રહ્યા છે, અને સાથે મૂલ્ય દ્વારા 35% પ્રોજેક્ટ રિન્યુએબલ એનર્જી સેક્ટરને એક આભારી અહીં આપણે કહી શકાય આ સેક્ટર તરફથી જે સપોર્ટ મળ્યો છે. સાથે જ ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સ દ્વારા પણ એક લીડ મળી છે, અહીંયા એક સપોર્ટ મળતો આપણને દેખાઈ રહ્યો છે કેપેક્સને ખાસ કરીને. આગળ વાત કરીએ, લગભગ 10% કેપેક્સ અદાની ગ્રુપના એલ્યુમિનિયમ પ્રોજેક્ટને પણ આભારી છે. તો આ અલગ અલગ કહી શકાય કે જ્યાંથી સપોર્ટ મળ્યો છે આપણે પર્સન્ટેજ વાઇઝ એ ડેટા જોયો. હવે વાત કરીએ ગવર્મેન્ટ કેપેક્સ પર વધારે વાત કરીએ તો એપ્રિલથી નવેમ્બર 2022 પ્રી કોવિડ લેવલ્સથી અત્યારે આપણે એક સરખામણી કરી રહ્યા છીએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરી લઈએ સૌથી પહેલાં એમાં તો 71% ઘટ્યું છે અહીંયા આપણને એ દેખાઈ રહ્યું છે. સાથે સ્ટેટ ગવર્મેન્ટની વાત કરીએ તો 89.5% એક ઘટાડો જોયો છે ગવર્મેન્ટ કેપેક્સનો. જ્યાં આપણે પ્રાઇવેટ કેપેક્સમાં વધારો જોઈ રહ્યા છીએ પ્રી કોવિડ સ્તર કરતાં, તો ત્યાં ગવર્મેન્ટ કેપેક્સમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ. વધારે વાત કરીએ ગવર્મેન્ટ કેપેક્સમાં એક તો સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફ નજર કરીએ જે ઘટાડો આવ્યો છે ખાસ કરીને, તો અહીંયા રેલવે સેક્ટરને એક કહી શકાય કે એના દ્વારા પણ એક લીડ અહીંયાથી દેખાઈ રહી છે. આ ઉપરાંત મૂલ્ય દ્વારા કુલ પ્રોજેક્ટમાં લગભગ 38% હિસ્સો જે છે એ આ એક સેક્ટર અહીંયા જે પ્રોજેક્ટ્સ જે છે એ ધરાવી રહ્યા છે. સ્ટેટ ગવર્મેન્ટની વાત કરી લઈએ તો અહીંયા કોમર્શિયલ કોમ્પ્લેક્સિસ જે છે એના દ્વારા એક લીડ દેખાઈ રહી છે, એનો એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. નિર્મળ બંગ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો એક આ રિપોર્ટ છે. તો આ રીતે કેપેક્સને લઈને એક અપડેટ આવી રહી છે પ્રાઇવેટ કેપેક્સ અને ગવર્મેન્ટ કેપેક્સ.